મિત્રો નવજીવન ટ્રસ્ટ દ્વારા દર્શકોત્સવ શરૂ કરાયો છે આજે એનો એક મણકો હું રજૂ કરું છું જેમાં મનુભાઈ પંચોળી દર્શક જેમને અમે મનુ દાદા કહેતા એમના દ્વારા લખાયેલું એક નાનકડું પુસ્તક જે મારા હાથમાં છે અત્યારે વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી એ વિશે હું આપની સમક્ષ થોડી વાત કરીશ વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી લખ્યું મનુદાદાએ એ આમ તો બાળકો માટે બાળકોને ઉદ્દેશીને તેમ છતાં જે કહેવું છે એમને એ તો વડીલોને કહેવું છે એના માટે લખ્યું છે મનુદાદાની વાત કરું એ પહેલાં મને એક વસ્તુ સૂજે છે અને એ છે કે મનુદાદા સાથેનો અમારો અંગત પરિચય મને પોતાને ખૂબ ગૌરવ છે કે મનુદાદા સાથે અમારે અંગત પરિચય હતો અને એનું કારણ પપ્પા તો ખરા પણ મારા માતાજી મારી બા પણ ખરી કારણ કે અમારું દાદા ઘરે આવતા ત્યારે ખૂબ પ્રેમથી અમારા ઘરમાં જાણે ઘરના વડીલ હોય અમારા તો દાદા હોય એ રીતે જ વાત કરતા અને એક પ્રસંગ જે મને યાદ આવે છે કે મારા મમ્મીને એકવાર એમણે કહ્યું કે પારું તું ખાદી કેમ નથી પહેરતી એટલે મારા બાએ જવાબ આપેલો કે તમે લાવો ખાદીની સાડી તો હું પહેરું અને મનુ દાદા પછી જ્યારે ફરીવાર આવ્યા ત્યારે ખાદીની ખૂબ સુંદર કેસરી રંગની કિનારીવાળી સાડી મારી બા માટે લઈ આવેલા અને હજુ આજે પણ ચાલીસેક વર્ષ પછી પણ એ સાડી સચવાયેલી છે મનુ દાદા નથી મારી બા પણ નથી પણ આ એવી ક્ષણો છે કે જે યાદ કરીએ ત્યારે એમ થાય કે કેવા હતા એ વડીલો મનુદાદાને તો હું જ્યારે અમેરિકા રહેતી હતી ત્યારે પણ એમને સાંભળવાનો મને મોકો મળેલો અને મને યાદ છે એમની એક છટા હતી એ સ્ટેજ પર ટેબલ પાછળ બેઠા હોય બંને હાથ ટેબલ ઉપર રાખ્યા હોય અને સામેના જોડે એક વ્યક્તિ હોય કે સ હોય પણ જાણે ફેસ ટુ ફેસ વાત કરતા હોય એ રીતે જ અને એક અલગ લહેકામાં એ કાઠિયાવાડી તમે એને કહો કે પછી બહુ અંગત જાણે પરિચય હોય ને વાતચીત કરતા હોય એ રીતે એ પ્રવચન આપતા તો દાદા સાથેના સ્મરણો છે પણ આજે જે મારે વાત કરવાની છે એ તો વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી વિશ્વ શાંતિ શબ્દ તો આપણને બધાને ખબર છે ઉમાશંકરે પણ ખૂબ સુંદર કાવ્ય એના ઉપર લખેલું છે પણ ગુરુ કિલ્લી એટલે શું તો ગુરુ કિલ્લી એટલે માસ્ટર કી એક એવી ચાવી જેનાથી અનેક તાળા ખૂલે અથવા તો તમે એમ કહો ને કે ઘરમાં એન્ટર થાવ ઘરમાં જ્યારે પ્રવેશો ત્યારે તમારે માસ્ટર કીથી તાળું ખોલવું પડે તો આ માસ્ટર કી અને વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી તો મનુ મનુદાદાએ જે રીતે વાત કરી છે એમાં એમના કેન્દ્રમાં બાળકો છે એમણે સંબોધન કર્યું છે શિક્ષકોને બાળકોની સંભાળ રાખતા વડીલોને બાળકોને શિક્ષણ આપતા બાળકોની સંભાળ રાખનારા બાળકો સાથે કોઈ પણ રીતે જોડાયેલા મા બાપ તો ખરા જ પણ એવા વડીલો કે જેમણે જેમ આપણે જેમને બાળ શિક્ષણ શાસ્ત્રીઓ કહીએ જે એકવીસમી સદીમાં તો એ અંગે બહુ સંશોધન થયેલું છે માત્ર બાળ શિક્ષણ ક્ષેત્રે નહીં પણ આખું ચાઇલ્ડ સાયકોલોજીનું બાળ મનોવિજ્ઞાનનું જે ક્ષેત્ર વિકસ્યું છે એમાં પણ તો આ બધાને ક્રમશઃ ઉપયોગી થઈ શકે એવા ચાર પ્રવચનો આ નાનકડા પુસ્તકમાં છે અને એ ચાર પ્રવચનો એના પહેલાં બે ક્યાં અપાયા એ પુસ્તકમાં નથી લખ્યું એટલે એની મર્યાદા ક તો મર્યાદા છે કે પ્રકાશક સંપાદક એ લખવાનું ચૂકી ગયા છે પણ એવું લાગે છે કે જે પહેલાં બે છે એમાંનું પહેલું પ્રાથમિક શાળાના શિક્ષકો સમક્ષ જ્યારે બીજું વિશ્વ શાંતિની ગુરુકિલ્લી નામે એ હિન્દુ વોલન્ટિયર કોર્પની સભામાં અપાયું હોય એવું લાગે છે ત્રીજું પ્રવચન છે એ સોનગઢ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓ સમક્ષ અને ચોથું મુંબઈમાં નરસિંહ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે અપાયું હોય એ રીતે એમણે પાછળ નોંધ કરી છે સંપાદકે ચારેના શીર્ષકો શાંતિના વાવેતરને પાણી પાઈએ વિશ્વ શાંતિની ગુરુકિલ્લી શિક્ષણના બે પાયા અને છેલ્લું જે છે બાળપણની કેળવણી બાળપણની કેળવણી પ્રમાણમાં નાનું પ્રવચન છે એના વિશે જો થોડીક જ વાત કરવી હોય તો એમાં એમણે દશમ સ્કંધનો ઉલ્લેખ કર્યો છે અને મનુદાદાએ એમ કહ્યું છે કે બાળપણની કેળવણી માટેનું ઉત્તમમાં ઉત્તમ પુસ્તક દશમ સ્કંદ છે આજના શિક્ષણવિદો શાસ્ત્રીઓ કદાચ મનુદાદાના આ વિચારને પૂરેપૂરું માન આપે એમ બને પણ આધુનિક શિક્ષકો અથવા આધુનિક રીતે કેળવણી આપવા માટે જેઓ સજ્જ છે એમનો આ ચોથા જે દશમ સ્કંદની જે રીતે વાત કરે છે મનુદાદા એ બાબતે મતભેદ જરૂર હોઈ શકે જે મને પોતાને પણ થોડોક લાગે છે તો આ રીતે બહુ નાના નાના ચાર પ્રવચનોની આ નાનકડી સુંદર પુસ્તિકા છે જે તમે એક બેઠકે વાંચી શકો અને નવજીવનનું પ્રકાશન છે માટે ટાઈટલ પણ સુંદર છે અને ટાઈપ સેટિંગથી માંડી સુઘડ એક પ્રકાશન છે એ ચોક્કસ હું કહી શકું પહેલું જે પ્રકરણ છે શાંતિના વાવેતરને પાણી પાઈએ એમાં અકબર બિરબલની વાતથી દર્શક શરૂઆત કરે છે અને કહે છે કે નાના બાળકનો ઉછેર કરવો એ કેટલું અઘરું કામ છે એ તમને ત્યારે જ ખબર પડે જ્યારે તમારે હકીકતમાં બાળક સાથે પનારો પડે અને એ એમણે અકબર બિરબલની બહુ જાણીતી વાત છે જેમાં બિરબલ કહે છે કે બાળકને સાચવતો તો એટલા માટે મારે વાર થઈ અને અકબર કહે છે કે એમાં તો શું મોટી વાત છે અને પછી બિરબલ બાળક બનીને આખું જે બાળકો જે રીતે વર્તન કરતા હોય છે એ રીતે અકબરને બરાબર હેરાન પરેશાન કરે છે અને અકબર બહુ સ્વાભાવિકપણે કાન પકડે છે કે ખરી વાત છે બાળકને ઉછેરવા બાળકને સાચવવા બાળકને કેળવવા એ મોટી વાત છે ટૂંકમાં છોકરા રમાડવા એ કેવી મોટી વાત છે એ મનુદાદાના શબ્દો છે અને પછી તરત મનુદાદા કહે છે કે આપણે બાળકોને રમાડીએ છીએ ઉછેરીએ છીએ શાળામાં મૂકીએ છીએ શાળામાં શિક્ષકોને સોંપી દઈએ છીએ કે અમે નથી ભણાવી શકતા તમે ભણાવો પણ આ બધામાં જે મોટી વાત છે એ બાળકોને કેળવવા આ કેળવવા શબ્દ કેળવણી મનુદાદા તો પોતે લોકભારતી સણોસરામાં આ ક્ષેત્ર સાથે સીધા જ જોડાયેલા હતા ને એમણે અનેક અનેક પ્રયોગો આ રીતે કરેલા કે કુદરતના ખોળે કુદરત સાથે સીધો સંપર્ક રાખીને બાળકની કેળવણી સર્વાંગી કેળવણી સર્વાંગી રીતે બાળકની ઉન્નતિ કેવી રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો કરવા આ પહેલાં પ્રકરણમાં નાનાભાઈ ભટ્ટને પણ દર્શક ટાંકે છે અને બધા જાણે છે કે લોકભારતીનો જે વિકાસ થયો અને દર્શકને જે પ્રેરણા મળી એમાં નાનાભાઈ ભટ્ટનું કેટલું મોટું પ્રદાન હતું અને એક સુંદર પ્રસંગ છે જે આજના શિક્ષકોને કદાચ સાંભળવો ગમે કે દર્શક જ્યારે ભણાવવાનું શરૂ કર્યું ત્યારે એમણે પાંચમા છઠ્ઠા ધોરણમાં પ્રેમાનંદનું સુદામા ચરિત ભણાવતા હતા નાનાભાઈ પસાર થાય છે અને જોયું કે દર્શક ભણાવવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા અને એમને એમ કે જાણે બધું હું બાળકોને ભણાવી દઉં પછી નાનાભાઈ ટકોર કરે છે કે તમે સારું ભણાવો છો પણ તમે સારા શિક્ષક નથી કારણ કે તમે બધું ઠાલવી દો છો એટલે કે તમારે જે કહેવું છે તમે શાળાના વર્ગખંડમાં હો ત્યારે તમારે જે કહેવું છે એ બધું તમે બાળકોને કહી દો અને બાળકને પોતાને વિચારવાની જે એપીજે અબ્દુલ કલામ કહેતા ને ઇગ્નાઇટ ધ બ્રેઇન તો તમે બાળકને પોતે વિચારવાની કશી તક નથી આપતા તો એ કદાચ યોગ્ય નથી અને આજે હવે બધા સ્વીકારે છે કે તમારે બાળકને પુસ્તકમાં છે એ બધું ભણાવી દેવાનું નથી બાળક પોતાની જાતે વિચારે પોતાની જાતે જ થોડું સમજે અને એટલા માટે હવે તો એનસીઆરટી તો ખરી જ પણ હવે ગુજરાત ગુજરાત બોર્ડમાં પણ એવી રીતના એક્સરસાઇઝીસ દરેક પ્રકરણના અંતે હોય છે કે જેમાં બાળક પોતે વિચારે પોતે લખે પોતે સમજે અથવા પોતે જાતે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરે અને બીજું પણ કહે છે દર્શક પહેલાં પ્રકરણમાં આ શાંતિના વાવેતરને પાણી પાઈએ એમાં દર્શક ઘણા બધા મુદ્દા એ રીતે મૂકી દે છે અને એમાં કહે છે કે બાળાને બાળકને ભાષાથી નહીં પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા આપણી બધી છ એ છ ઇન્દ્રિયો દ્વારા બાળક કેવી રીતે બધું ગ્રહણ કરે આ સૃષ્ટિમાં એની આસપાસ પ્રકૃતિમાં જે જે પડ્યું છે અત્યારે અહીં વરસાદ પડ્યો છે સુંદર વાતાવરણ છે પક્ષીઓના અવાજ આવે છે તમે જુઓ કદાચ છ છ એ છ ઇન્દ્રિયો જાગૃત થઈ જાય એવું વાતાવરણ છે તો એવામાં બાળકને મૂકો અને એમાં તમે કોને કે એણે શું કરવાનું છે એને માટીથી રમવા દો પાણીમાં છપછબિયા કરવા દો આટલા સુંદર ઉઘડેલા છોડ કે ઝાડ છે એના પાંદડાનો સ્પર્શ કરવા દો નાનકડા જીવડા ફરતા હોય તો એ પણ એને જોવા દો કારણ કે તમે માત્ર પુસ્તકીય કીડો બનાવીને જો બાળકને મૂકી દેશો તો બાળક જે હકીકતમાં એને જોવાનું સમજવાનું છે એનાથી તો અજાણ જ રહી જશે તો આ એક ઇન્દ્રિયોવાળું સરસ મુદ્દો અને પછી દર્શક કહે છે કે આત્મસાત કરવા દો અને ચારે ચાર પ્રકરણમાં આ આત્મસાત કરવાની વાત આવે છે અલબત્ત એમણે આ વિશ્વ શાંતિ જે શબ્દ મૂક્યો છે અને એ આપણે સૌએ છેલ્લા ત્રીસેક વર્ષમાં તો એકવીસમી સદીની શરૂઆતમાં તો દુનિયાભરમાં આતંકવાદે જે રીતે ભરડો લીધો અને હજારો માણસો એનો ભોગ બન્યા ન્યૂયોર્કના દાખલા તો જાણીતા છે જ અને એણે તો આખા જગતને જાણે સ્તબ્ધ કરી દીધેલું તો અહીં એ મુદ્દો એ રીતે આવે છે અલબત્ત આ પુસ્તક તો ઘણા વર્ષો પહેલાં લખાયું કદાચ પચાસ વર્ષ પહેલાં લખાયેલું પુસ્તક છે અને હા એ મર્યાદા પણ છે કે આ પુસ્તક પહેલાં ક્યારે લખાયું એ અહીં જણાવાયું નથી કે આની પહેલી આવૃત્તિ ક્યારે થયેલી પણ એંશીના દાયકાની આસપાસ ક્યાંક પંચોતેરથી પંચ્યાસી વચ્ચે આ પુસ્તક છપાવવા માટે ગયું હશે ને પ્રવચનો એ પહેલાંના ગાળામાં દર્શકે આપ્યા હશે તો આતંકવાદ કેવી રીતે વિકસ્યો એ જો આપણે આમાંથી એક સંદર્ભ લઈને આજે વાત કરીએ તો તમે બાળકોના મનમાં જે ઝેર રેડો બાળક જ્યારે તમને સાંભળે અને તમે તમારા વિચારો સીધે સીધા એનામાં ઠાલવી દો કે આ કે તે માણસ ખોટું છે આપણી જોડે ખોટું કરે છે એ આપણા દુશ્મન છે એને જીવતા ના રખાય એના માટે હથિયારો પકડવા પડે તો આગળ ઉપર પણ દર્શક સરસ વાત કરે છે કે તમારી પાસે શસ્ત્રો છે મોટા રોકેટ્સ છે મિસાઇલ છે મિસાઇલ એની મેતે નથી ચાલતી કોઈકે એની ચાંપ દબાવવી પડે છે ઓટોમેટિક વેપન્સ આજે દુનિયાભરમાં વિકસ્યા છે અને અત્યંત આધુનિક ટેકનોલોજીથી એને બનાવ્યા છે પણ એ એની મેતે નથી ચાલવાના એના માટે કોઈકે ક્યાંક મશીનમાં કોઈક બટન દબાવવું પડશે તો આ બટન દબાવવાની જ વેળા ના આવે એ માટે તમે કઈ તૈયારી કરશો તો એ તૈયારી છે આ જે શાંતિનું વાવેતર કરવાનું છે ને એને જ્યારે તમે પાણી આપો છો એટલે કે આ કુમળું માનસ જ્યારે તમારી સામે તમા એક શિક્ષક સામે આંગણવાડીના કાર્યકર્તા સામે અથવા તો આજે પ્રી સ્કૂલ્સ આજે તો બે અઢી વર્ષનું બાળક જો માતા પિતા બંને કામ કરતા હોય તો બે અઢી વર્ષનું બાળક એમની પાસે હાજર થાય છે જે હજુ પૂરેપૂરી ભાષા નથી શીખ્યું અને ખૂબ પ્રાકૃતિક આપણે એમ કહીએ કે એ એ જાણે કુદરતી એક ફૂલ જેવું છે જેને તમારે ઉછેરવાનું છે એક નાનકડો છોડ છે એને પાણી પાઈને ખાતર આપીને પ્રકાશમાં લાવીને એને સિંચવાનું છે તો એ કામ કે બાળકમાં સંવેદના શાંતિનું વાવેતર તો ખરું પણ સંવેદનાનું વાવેતર કદાચ એ દર્શકના મનમાં છે અને આ શાંતિનું સાચું ક્ષેત્ર એ બાળપણ છે એમ કહે છે બીજું જે વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી એમાં મેં જે આ વાત યુદ્ધ વિશેની કરી કે યુદ્ધ કેવી રીતે શરૂ થાય છે તો યુદ્ધ પહેલાં તો આપણા મગજમાં જ કોઈના પણ તમે જ્યારે કોઈને નફરત કરો છો કે ઈર્ષા દ્વેષ દુશ્મન દુશ્મનાવટ વટ કોઈની સામે રાખીએ છીએ ત્યારે એ પહેલાં તો બધું મનમાં જ શરૂ થાય છે અને આ પ્રકરણમાં એમણે આ બાલ શિક્ષણ શાસ્ત્ર એને એમ કહ્યું છે કે છેલ્લા પચાસ વર્ષમાં સૌથી મોટામાં મોટી શોધ હોય તો આ બાલ શિક્ષણ શાસ્ત્રની શોધ છે એવું એ પોતે માને છે અને એમણે અહીં પણ એ વાક્ય દર્શક જ બોલે છે કે યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ તોપો જાતે ફૂટતી નથી મિસાઇલ માટે પણ બટન દબાવવું પડે છે અને આ શાંતિ સૈનિકો જે મેં અગાઉ તમને વાત કરી કે એમને આ પ્રવચન જેમની સમક્ષ આપેલું એ અને કહે છે કે બાલવાડી ચલાવનાર ગ્રામ સેવિકા પણ એટલી જ મહત્ત્વની છે જેટલા કે કોઈ મોટા વિશ્વના પહેલાં કહેવાતું ને અમેરિકા રશિયા આખી દુનિયા ઉપર રાજ કરે છે અને એક શીત યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયગાળામાં દર્શકે આ પ્રવચનો આપેલા છે તો મોટા રાજકારણીઓ કે મોટા સમાજ સેવકો જેટલા મહત્ત્વના છે એટલી જ મહત્ત્વની આ ગ્રામ સેવિકા છે કારણ કે એની પાસે બાળક જાય છે અને એ બાળકમાં સંવેદનાનું વાવેતર કરી શકે છે દર્શક કહે છે એમની એમ એમને જેની સાથે પનારો પડતો હોય એ ઉદાહરણ આપીને કે ઝાડના મૂળિયા અંધારામાં રહે છે પણ વૃક્ષને તે જ પોષણ આપે છે અને એનો આધાર બને છે તો આ ગ્રામ સેવિકા એ કદાચ આંગણવાડીની કાર્યકર પ્રીસ્કૂલની અત્યારે આપણે કહીએ તો શહેરોમાં ગામો અને નાના નગરોમાં હજુ પણ આંગણવાડીઓ એટલી કાર્યરત છે જ્યાં બાળકો દિવસનો સમય પસાર કરે છે અને કહે છે દર્શક કે આક્રમણની વૃત્તિ એ કુ શિક્ષણનું જ પરિણામ છે ને યોગ્ય શિક્ષણ જ તેને રોકી શકે પુસ્તકમાં દર્શક પોતાના વિચારો રજૂ કરે છે જેને તેઓ પોતે યોગ્ય શિક્ષણ માને છે બની શકે કે અમુક ઉદાહરણો સાથે આજની બહેનો કામ કરતી જે ઘરની બહાર નીકળીને જેમને એવું પણ નથી જે એક દાખલો દર્શક આપે છે કે જેને પુરુષ સમોવડી થવું છે ને ઘરની બહાર કામ કરવા નીકળી જાય છે ને ભાગનો સમય દિવસનો ઘરની બહાર રહે છે એ ખોટું છે મને વાંચતા એવું લાગે છે કે દર્શકનો સીધો નિર્દેશ એ તરફ છે કે એ ખોટું છે પણ આજે આપણે કદાચ બે હજાર એકવીસમાં એ સાથે એમના એ વિચાર સાથે સંમત નહીં થઈએ કારણ કે એવી ઘણી બહેનો છે હું મારો પોતાનો અંગત દાખલો આપું તો અમે પતિ પત્નીએ જ્યારે અમારી દીકરી જન્મી એ પછી અમારું ટાઈમ ટેબલ એવું બનાવેલું કે કોઈ એક વાલી તો બાળક પાસે કાયમ હોય જ જ્યાં સુધી બેબી પ્રી સ્કૂલમાં નાગી ત્યાં સુધી અમે એ રીતે અમારું અમારા સમયનું આયોજન કર્યું કે કોઈ એક વાલી બાળક પાસે રહે અને હું મારો દાખલો આપું છું તો એવી હજારો લાખો મહિલાઓ કરોડો મહિલાઓ વિશ્વભરમાં હશે કે જેમણે બાળકની યોગ્ય કેળવણીને જ નજરમાં રાખી અને આ રીતે પોતાની કારકિર્દીનું પણ એ રીતે એમણે આયોજન કર્યું બીજું એક દર્શક દુર્યોધનનો દાખલો આપીને એમાં બહુ સરસ રીતે એમણે આખી રજૂઆત કરી છે કે દુર્યોધન ધર્મને જાણે છે પણ એમાં પ્રવૃત્ત નથી થઈ શકતો અને બીજું પણ આગળ જતા દર્શક જે વાત કરે છે એમાં એ સ્પષ્ટ કહે છે કે આપણા સંતો મહાત્માઓ કથાકારોએ જે સૌથી મોટી ભૂલ કરી એ ભૂલ એ કરી છે કે એમણે પ્રૌઢોને ઉપદેશ આપ્યો એમણે જે કહેવાનું છે બાળકો માટે અથવા તો જે નવી પેઢી વિકસી રહી છે તો એમણે કોઈને સીધું સંબોધન અથવા તો આપણે જેને આજના શબ્દોમાં કહીએ ને ટાર્ગેટ ઓડિયન્સ એટલે દર્શક કહે છે કે આપણે બધા દુર્યોધનોની નાની મોટી આવૃત્તિ છીએ અને આક્રમક વૃત્તિના મૂળ બાલ્યાવસ્થામાં થયેલ નૈરાશ્યના અનુભવમાં છે એમ અને એ સાથે જ દુર્યોધનનો દાખલો આપે છે સાથે દર્શક કર્ણનો પણ દાખલો આપે છે અને જે પેલી આપણે બાલ શિક્ષણ શાસ્ત્રની વાત કરી એ કહે છે કે મહાભારત એટલા હજારો વર્ષ પહેલાં આ કર્ણના દાખલા દ્વારા આપણને આ બાલ શિક્ષણ શાસ્ત્ર કેવું હોવું જોઈએ અથવા તો બાળપણમાં કોઈ બાળકને જ્યારે નિરાશાનો સામનો કરવો પડે છે અને એના મનમાં અન્ય લોકો પ્રત્યે કે અન્ય સમુદાય જાતિ પ્રત્યે જે વૈમનસ્ય ઊભું થાય છે તો એ બાલ્યાવસ્થામાં એના એના બીજ એ વખતે રોપાઈ ગયા હોય છે ત્રીજું જે પ્રવચન છે શિક્ષણના બે પાયા એમાં બહુ સુંદર રીતે દર્શક શરૂઆત કરે છે અને એમાં એમની સાથે પ્રાથમિક શાળામાં ગામમાં જે ભણતા અમરસિંહ એની વાત કરે છે અને કહે છે કે અમે અમરસિંહને ઠોઠીઓ કહેતા જ્યારે જોડે ભણતા ઠોઠડો કહેતા અને પછી દર્શક કહે છે કે વર્ષો પછી હું જ્યારે ગામ ગયો ત્યારે અમરસિંહ મને જમવા બોલાવ્યો અને એણે બધી વાત કરી કે એણે શું કર્યું ભણી રહ્યા પછી થોડું જ ભણ્યા હશે કારણ કે ભણવામાં એકલા હોશિયાર નહોતા અમરસિંહ વીસ વીઘામાંથી પચાસ વીઘા જમીન એમણે કરી કુવો પોતાનો કર્યો ખેતરમાં ઘર બનાવ્યું બે જોડી બળદના માલિક અમરસિંહ બન્યા અને દર્શક કહે છે કે જે આત્મસંતોષથી અમરસિંહ વાત કરતો હતો મારા અંતરમાં ચણચણાટી થઈ હે આને અમે ઠોઠ કહેતા હતા અને આજે આપણે જ્યારે જોઈએ છે આ વર્ષો પહેલાંની કેટલા બધા દસકાઓ પહેલાં દર્શક આ વાત કરે છે કે આને આપણે ઠોઠ કહીએ છીએ આજે હવે આપણે અનુભવે અભ્યાસે સંશોધનથી બાળ મનોવિજ્ઞાનના અભ્યાસથી સમજ્યા છીએ કે શાળાની પરીક્ષાઓમાં વધારે ગુણ લાવનાર વિદ્યાર્થી જ હોશિયાર સાબિત થાય છે પોતાના જીવનમાં એવું હોતું નથી અને છે જે ગણિત વિજ્ઞાન કોઈ ભાષા ના આવડે એ બીજે કશે કશું જ કામ ના કરી શકે જીવનમાં એવું હવે હોતું નથી શાળામાં ગણિતમાં નપાસ થનાર વિદ્યાર્થી એવું પણ બને કે આગળ જતા કમ્પ્યુટરનો નિષ્ણાત થાય બધું શક્ય છે એટલે માત્ર શાળાના અભ્યાસના પરિણામોથી જ કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી આ વાત મને પોતાને પણ બહુ ગમી અને દર્શકની આ વાત આજે તો સાબિત થઈને જ રહે છે કે છે એ કહે છે કે વિષયો એ સાધન છે અને એનું મહત્ત્વ એ સાધન વાપરનાર પર આધારિત છે મહત્વ વિદ્યાર્થીનું છે તેના આરોગ્યનું છે આત્મવિશ્વાસ અને આત્મતૃપ્તિ મહત્વના છે અને દર્શક પ્રશ્ન પણ કરે છે કે કઈ કેળવણીનો ફેલાવો આપણે કરવાનો છે તમારે શું આમ એક વાક્યમાં જવાબ આપવો હોય તો બહુ સ્પષ્ટ રીતે આપી શકાય કે આપણે બાળકની સંવેદનાની કેળવણી કરવાની છે બાળક આ જગતને પોતાની રીતે આત્મસાત કરીને સમજે પોતે વિચારતું થાય પોતાને શું કરવું છે એ પોતે નક્કી કરે એ ખરું એની સાથે એના વાલીઓ શિક્ષકો બધા એમાં એને પૂરેપૂરો સહકાર આપે અને એ રીતે બાળક આપણે કહે ને ફૂલ ઓફ કોન્ફિડન્સ એ આત્મસંતોષથી બાળક મોટું થાય અને અહીં હું આ જ પુસ્તકમાં એમણે જે દર્શકની ભાષાનો જો મારે પરિચય આપવો હોય આ દર્શકે પ્રવચનો આપેલા છે એટલે દર્શક બોલતા હતા એની પછી આ જેણે નોંધ કરી છે કહે છે કે જ્યારે આ આત્મવિશ્વાસ કેમ વધે તો કે જીવનનું પ્રાણબળ કેમ વિકસે એની બે જ ચાવી છે બાળકને અપમાન અને નિરાશા ન મળવા જોઈએ આપણે બાળકોને ચાહી શકીએ તો સારું પણ ન ચાહી શકીએ તો પણ તેને અપમાનિત ના કરીએ તું શું સમજે કુંભાર કરતાં ડાયા આવા વાક્યો બાળકોના હૃદય પર જે અસર મૂકી જાય છે તે ડામ જેવી હોય છે અને ડામ કદી ભૂંસાતા નથી જ્યારે જ્યારે બાળકોને અપમાનિત કરીએ છીએ કે નિરાશાનો અનુભવ કરાવીએ છીએ ત્યારે તેના આત્મવિશ્વાસની એક એક ઈંટ ખેરવીએ છીએ જીવનનો પાયો આત્મવિશ્વાસ છે તે વિનાનો માણસ કે તે વિનાની પ્રજા હવા વિનાના ફૂટબોલ જેવી છે તો આ પ્રકરણ હતું શિક્ષણના બે પાયા અને સુંદર રીતે દર્શક અને આખું પ્રકરણ આપણને તેમ થાય કે આ જે એમણે આ પ્રવચન આપ્યું છે ને એ આખે આખું વાંચીને વીસ પચીસ મિનિટનો સમય પસાર કરી દેવાય અને એ પોતે દર્શક પોતે સાહિત્યકાર હતા તેમ છતાં જુઓ એ કહે છે કે કવિતામાં ભલે સારું લાગે કે નાના નાના સો વિજયો કરતાં એક મહાન પરાજય ગૌરવવંતો છે પણ શિક્ષણમાં એક મહાન પરાજય કરતાં સો નાના વિજયો જ મહત્વના છે બાળકો ભલે મલોખાના ઘોડા બનાવતા હોય નથી તે ઘોડો કે નથી તે ટકવાના પણ તેમને તે બનાવવા દો કારણ કે એ નાના નાના કામો દ્વારા તેમની આત્મશ્રદ્ધાનો બંધ બંધાશે જે પછીથી મોટા પૂરમાં નહીં તૂટે નાના નાના કામો દ્વારા આત્મવિશ્વાસ કેળવાય છે ચોપડીઓ દ્વારા નહીં એટલે નહીં તાલીમને આપણે પાયાની તાલીમ કહી છે પાયાની તાલીમ એટલે આત્મવિશ્વાસના પાયાની તાલીમ તો આ દર્શકનું ત્રીજું પ્રકરણ અને ચોથું પ્રકરણ જે અમે શરૂઆતમાં જ વાત કરીએ એમાં એમણે બાળપણની કેળવણી અને દર્શક કહે છે કે આ માટેનું ઉત્તમમાં ઉત્તમ પુસ્તક દશમ સ્કંદ છે અને દશમ સ્કંદની લગભગ બધાને કૃષ્ણ નાના હતા અને મા યશોદા જ્યારે પૂછે છે કે કાના તે માખણ ખાયું ને કૃષ્ણ કહે છે કે ના નથી ખાયું ને પછી કહે છે કે સારું મોઢું ખોલ હું જોઉં કે તે ખાધું છે કે નથી ખાધું અને આ આ પ્રવચનમાં રસ એટલા માટે પડે છે કે અહીં દર્શક એક વક્તા તરીકે બરાબર ખીલ્યા છે આનું વિષય વસ્તુ ભલે હું પોતે સંમત ના થતી હોઉં અને એ ચર્ચાનો વિષય જરૂર બની શકે પણ દર્શકની ભાષા જુઓ દર્શકની બોલવાની ભાષા જુએ દર્શક કહે છે મા પરાણે મોઢું ખોલાવે છે અને ભાગવત્કાર શું કહે છે એ જ કહી શકે બીજા કોઈની શક્તિ નથી તેણે મોઢું ખોલાવ્યું તો તેને ચૌદ બ્રહ્માંડ દેખાયા અને પછી ચાલુ પુરાણીઓ કહે કે બ્રહ્માંડો ભગવાનમાં હતા ને આ બધી વાતોમાં હું માનતો નથી ચૌદ બ્રહ્માંડ દેખાયા એટલે બાળકની અંદર અમીબાથી માંડીને મહાત્મા ગાંધી સુધીના અંશો આવેલા છે તે ચૌદ બ્રહ્માંડ છે એ શક્તિ બાળકની અંદર નિગૂઢ રીતે પડેલી છે અને એ કોક યશોદાને દેખાઈ જાય છે અને બાકી બધીને દેખાતી જ નથી તેને બાળક તે બાળક જ લાગે છે બાળક એ ઇનહેરિટર વારસદાર છે કોના બાયોલોજીકલી સાયકોલોજીકલી કોઈ પણ હિસાબે જુઓ વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે એનર્જીનો નાશ થતો નથી દર્શક ભાગવત દશમ સ્કંધની એક બાજુ વાત કરે છે ને પછી સીધા પાછા સાયકોલોજીકલને બધા એંગલ્સમાં સાયન્સમાં પણ અને કહે છે કે અને આજે તમે ઘણા બધા પુસ્તકો જ્યારે ચાઇલ્ડ સાયકોલોજીના ને એના વાંચો ત્યારે એ બધી વસ્તુઓ સાબિત થાય છે જ તમે કબીરનો દોહો સાંભળો તો કબીર પાંચસો વર્ષ પહેલાં જે કહીને ગયેલા એ પાંચસો છસો વર્ષ પછી જગદીશચંદ્ર બોઝ સાબિત કરે છે કે વનસ્પતિમાં જીવ છે કબીર કહે છે કે માલીની પાંદડું તોડે છે પછી માલીની પાંદડું મૂર્તિને ચડાવે છે જે પાંદડું તોડે છે તેમાં જીવ છે જે મૂર્તિને ચઢાવે છે તે નિર્જીવ છે અને આ વાત છસો પાંચસો છસો વર્ષ પછી જગદીશચંદ્ર બહુ જ સાબિત કરે છે વિજ્ઞાનના આધારથી તો આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં એવી ઘણી વાતો છે જે વિજ્ઞાન હવે આપણે એમ કહીએ છીએ કે હા વિજ્ઞાને એ સાબિત કર્યું તો શું આપણા શાસ્ત્રોએ ખોટું લખેલું આજે દર્શક હાજર હોત તો જરૂર આના ઉપર એક સરસ પ્રવચન એ આપી શકત કે આપણા શાસ્ત્રોએ કેટલું બધું વૈજ્ઞાનિક પદ્ધતિએ આ બાળ ઉછેરનું કામ કરી બતાવેલું અને એના વિશેની નોંધો લખેલી તમે અને હા એ એ એ વાત સાથે ચોક્કસ સંમત થવાય કે કૃષ્ણનો જે રીતે ઉછેર થયો તમે બા તમારા બાળકને દીકરો દીકરી જેને હોય એને કૃષ્ણને જશોદા માએ જે રીતે ઉછેર્યા એ રીતે ઉછેરો બાળકને માખણ ખાવા દો એના માટે મટકી તોડવા દો એને એને નદી કિનારે રમવા જવા દો ઝાડ ઉપર ચડવા દો ગાયો સાથે રમવા દો આ જ તો જીવન છે આપણે એને શાળાના વર્ગખંડમાં પૂરીને એને શું શીખવાડવાના છીએ અને જે વિષયો શીખવાડીએ છીએ એ વિષયો છેવટે તો સાધનો જ છે તો આ આ બધી વાતો વિશ્વ શાંતિની ગુરુ કિલ્લીમાં પ્રકરણ જે પ્રકરણના આધારે પુસ્તક પુસ્તિકાનું નામ આપ્યું છે એ આજે તો એને એનું એટલું જ રેલેવન્સ છે અને એ ચોક્કસપણે યોગ્ય ઠરે છે અને એ સિવાય પણ દર્શકે જે જુદા જુદા સંદર્ભો મહાભારતની જે દુર્યોધન કરણની વાત છે અકબર બિરબલની વાત છે કે આપણે આ દશમ સ્કંદની અને એ સિવાય અનેક ઉદાહરણો દર્શકે આપ્યા છે અને બહુ રસાળ શૈલીમાં આ પ્રવચનો અપાયા છે જેનું સુંદર સંપાદન આ વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી આ નાનકડી પુસ્તિકા જે નવજીવને છાપી છે અને આ દર્શકોત્સવનું જે હારમાળા સર્જી છે એનો એક મણકો બનવાનું મને જે સદભાગ્ય પ્રાપ્ત થયું આજે રામ મોરી આ પ્રવચનનું રેકોર્ડિંગ કરવા હાજર છે ત્યારે નવજીવનની આખી ટીમનો હું વિવેક દેસાઈ સહિત બધાનો આભાર માની લઉં કે ખૂબ સુંદર ઉપક્રમ તમે આ રચ્યો છે અને પુસ્તકો વિશેની માહિતી જેને આજે કે કાલે આ પુસ્તક નથી વાંચવું પણ એના વિશે થોડુંક જાણવું છે અને એ પછી અમે તો ચોક્કસ આશા રાખીએ કે દરેકે દરેક વ્યક્તિ પુસ્તક હાથમાં લે અને વાંચે અને જુએ કે આજના પ્રકાશકો કેવું સુંદર કામ કરી રહ્યા છે અને આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો પણ એના માટે સુંદર ઉપયોગ કરી રહ્યા છે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર